નમસ્કાર મિત્રો, જોબશ્રીદા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ ઇન્ડિયન આર્મી દ્વારા જે રિક્વાયરમેન્ટ બહાર પાડવામાં આવી છે તેના નોટિફિકેશન વિશે. તો આપણે તેની પૂરેપૂરી માહિતી આ વિડીયોમાં જોવાના છીએ, જેમાં હવાલદાર અને નાયબ સૂબેદારની જે ભરતી છે તેનું નોટિફિકેશન આપણે જોઈશું. જો આપને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક કરજો, શેર કરજો, અને આપ આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે. તો હવે આપણે વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક ઉપર ક્લિક કરશો એટલે તમે અહીં ઇન્ડિયન આર્મી હવાલદાર અને નાયબ સૂબેદારની જે રિક્વાયરમેન્ટ છે તેના પર આવી જશો. તેમાં આપણે નીચે જોઈએ તો અહીં બધું આપેલું છે કે તમે શું એક્ઝામ પેટર્ન છે, સિલેક્શન પ્રોસેસ શું છે, એડમિટ કાર્ડ, એજ લિમિટ બધું આપેલું છે. અને જો તમે ગવર્મેન્ટ જોબની તૈયારી કરતા હોય તો આ જે વેબસાઇટ છે તેની પણ તમે સેવ કરીને રાખજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો, જેથી હું તમારા સુધી સરકારી નોકરીના નોટિફિકેશન છે તે પહોંચાડી શકું. તો હવે આપણે રિક્વાયરમેન્ટ જોઈએ તો આ ડિટેલ જોઈએ તો ઓર્ગેનાઇઝેશન છે તે ઇન્ડિયન આર્મી છે, વેકેન્સી છે તે ઇન્ડિયન આર્મી ભરતી છે, પોસ્ટનું નામ છે હવાલદાર નાયબ સૂબેદાર. કોણ કોણ એપ્લાય કરી શકે છે? તો ઓલ ઇન્ડિયન કેન્ડિડેટ, ભારતના કોઈ પણ નાગરિક હોય જે આના ક્રાઇટેરિયામાં આવતો હોય તે એપ્લાય કરી શકે છે, ચાહે તે મેલ હોય કે ફિમેલ. એપ્લિકેશનનો મોડ છે તે ઓનલાઈન છે. અને જો તમે મારા વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થવા માગતા હોય તો અહીં ક્લિક કરીને તમે વોટ્સઅપ ગ્રુપ જોઈન કરી શકો છો. ત્યાં હું નાની નાની ભરતીના વિડીયો પણ અપલોડ કરતો રહું છું, જેથી તેમનો પણ તમને લાભ મળે. ત્યારબાદ હવે આપણે જોઈએ કે સિલેક્શન પ્રોસેસ શું છે. તો પીઈટી અને પીએમટી ટેસ્ટ લેવામાં આવશે, ત્યારબાદ સ્કિલ ટેસ્ટ લેવામાં આવશે, અને ત્યારબાદ મેડિકલ ટેસ્ટ લેવામાં આવશે. આ ત્રણ ટેસ્ટ લઈને તમારું સિલેક્શન કરવામાં આવશે. હવે વાત કરીએ કે સેલરી શું મળવાપાત્ર છે. તો તમને 18,000થી લઈને 56,900 સુધી તમને પગાર મળવાપાત્ર છે. એજ લિમિટની વાત કરીએ તો મિનિમમ છે તે 17.5 વર્ષ છે અને મેક્સિમમ 25 વર્ષ છે. એપ્લિકેશન ફી એ કોઈ માટે લાગુ પડતું નથી, કોઈને પણ એપ્લિકેશન ફી ભરવાની જરૂર રહેતી નથી. એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે 10 પાસ છે આપેલું છે. જે પણ 10 પાસ હોય તે આ ભરતી માટે એપ્લાય કરી શકે છે. અને આ ભરતીનું એડ્રેસ છે તે અહીં આપેલું છે, જેના પર તમારે ઓફલાઈન જે એપ્લિકેશન છે તે મોકલવાનું રહેશે. અને જે તેનું ફોર્મ છે તેની લિંક પણ નીચે આપેલી છે, જે તમે ત્યાંથી ડાઉનલોડ કરી અને તમે ભરી શકો છો આ માટેનું ફોર્મ. હવે તમે કઈ રીતે ડાઉનલોડ કરી શકશો? તો તેની ઓફિશિયલ વેબસાઇટ છે, ત્યાં તમારે વિઝિટ કરવાનું રહેશે, રજિસ્ટ્રેશન કરવાનું રહેશે, પર્સનલ ડિટેલ અપલોડ કરવાનું રહેશે, અને તમારો ફોટોગ્રાફ અને સિગ્નેચર અપલોડ કરવાનું રહે એ રીતે તમારે ફોર્મ ભરવાનું રહેશે. ત્યારબાદ ઇમ્પોર્ટેડ ડેટની વાત કરીએ તો સ્ટાર્ટ ડેટ એપ્લાય ફોર એપ્લાય ઓનલાઈન તો 1 જૂન 2024થી તેની લાસ્ટ ડેટ છે તે 30 સપ્ટેમ્બર સુધી તમે ફોર્મ ભરી શકો છો. તો મિત્રો, આ નોટિફિકેશન છે તે ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરીને તમે આ નોટિફિકેશન છે તે ડાઉનલોડ કરી શકો છો. તો મિત્રો, આ હતો આજનો વિડીયોની આભરતી. તો જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને આ ચેનલ પર પહેલી વખત આવ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે. તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું. મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે. જય હિન્દ, જય ભારત.